नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनु स्वागत करूँ छू। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। भारतीय डाक द्वारा घरे घरे कैरी पान पहुंचाड़वामां आवशे। दादरा नगर हवेली ना नरोली विस्तार में एटीएम सेंटर में लागी भीषण आग। लॉकडाउन नो भंग करी श्रमिकों ने आनंद लई जतो टेम्पो झड़पायो। अने मेडिक कंपनी ना कामदारों ने पगार बाबते होबाळो। हवे समाचार विगतवार जोईए। પોસ્ટમેન હવે ઘરે ઘરે કેરી પહોંચાડશે। લોકડાઉનમાં ખેડૂતો અને લોકોની સમસ્યાને દૂર કરવા માટે બલ્કમાં પાર્સલ મોકલવા માટે હવે ઇન્ડિયન પોસ્ટ આગળ આવી છે અને શરૂ કરી છે લોજિસ્ટિક પોસ્ટ સર્વિસ। પોસ્ટમેન હવે ઘરે ઘરે કેરી પહોંચાડશે। લોકડાઉનમાં ખેડૂતો અને લોકોની સમસ્યાને દૂર કરવા માટે બલ્કમાં પાર્સલ મોકલવા માટે હવે ઇન્ડિયન પોસ્ટ આગળ આવી છે અને શરૂ કરી છે લોજિસ્ટિક પોસ્ટ સર્વિસ। વલસાડ જિલ્લામાંથી હવે તમે ગુજરાતમાં ક્યાંક પણ કેરીનું પાર્સલ મોકલી શકો છો। એટલું જ નહીં, અન્ય કોઈ ચીજો પણ મોકલી શકાશો। વલસાડ પોસ્ટ દ્વારા લોજિસ્ટિક પોસ્ટ સર્વિસ હેઠળ પ્રથમ કેરીનું પાર્સલ 900 કિલોનું સુરત મોકલવામાં આવ્યું છે તો બીજું પાર્સલ આજે કુટીર ઉદ્યોગ દ્વારા બનાવેલા અથાણા જેને મુંબઈ ખાતે મોકલવામાં આવી રહ્યા છે। 230 કિલો જેટલું અથાણું આજે વલસાડ પોસ્ટ ઓફિસ દ્વારા રવાના કરવામાં આવ્યું છે। જિલ્લાના કોઈ પણ વ્યક્તિ બલ્કમાં પાર્સલ દેશમાં ક્યાં પણ મોકલી શકશે। લોકડાઉનને પગલે આ સેવા અંબાવાડીના ખેડૂતો માટે અને કેરીના સ્વાદ રસીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। ડાકઘર મેં જો અભી નયા સર્વિસ આયા હૈ વો હૈ લોજિસ્ટિક પોસ્ટ જિનકે પાસ બલ્ક મેં પાર્સલ હૈ ઓર ખાસ કરકે અભી જો આમ કા સીઝન આયા હૈ મેંગો ફાર્મર્સ કો ધ્યાન મેં રખતે હુએ યે સર્વિસ યહાં પે લોન્ચ કિયા ગયા હૈ ઓર 3-4 દિન પહેલે હમને અપના ફર્સ્ટ કન્સાઇનમેન્ટ યહાં સે 900 કેજી આમ સુરત મેં ડિલિવર કિયા હૈ और ये आउट ऑफ गुजरात ये फर्स्ट कंसाइनमेंट है हमारा जो मुंबई के लिए आज रवाना हुआ है। और इसमें जो है हमारे पास एक रिक्वेस्ट आया था जो कॉटेज इंडस्ट्री से लोग हैं जो कुटीर उद्योग गृह उद्योग वाले जो लोग हैं उनका भी रिक्वेस्ट आया था कि उनके पास अचार पड़ा हुआ है बहुत सारा और वो मुंबई सप्लाई करना चाहते हैं पर ये लॉकडाउन की वजह से उनका सप्लाई हो नहीं पा रहा है। तो फिर हमने उनको इंडिया पोस्ट ने उनको सपोर्ट किया है और लॉजिस्टिक पोस्ट के तहत उनका 230 केजी का आम का अचार का जो पार्सल है वो आज मुंबई डिलीवरी होने के लिए निकला है। દાદરા નગર હવેલી નરોલી વિસ્તારમાં આવેલા એટીએમ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ભીષણ આગની લપેટમાં આજુબાજુમાં આવેલી અન્ય દુકાનો પણ આવી જતા ભારે નુકસાન થયું હતું। દાદરા નગર હવેલી નરોલી વિસ્તારમાં આવેલા એટીએમ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ભીષણ આગની લપેટમાં બાજુમાં આવેલી અન્ય દુકાનો પણ આવી જતા ભારે નુકસાન થયું છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં કૃષ્ણ કુંજ હોસ્પિટલની બાજુમાં આવેલા એટીએમ સેન્ટરમાં ગઈકાલે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। જોતામાં આગે ભીષણ રૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલી અન્ય દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી જેના કારણે દુકાનોના માલ સામાન ભળી જતા દુકાનદારોને ભારે નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતા દાદરા નગર હવેલી ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો। સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા વિદ્યુત વિભાગનું ફરી ખાનગીકરણ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે। દમણનું રાજકારણ ગરમાવ્યું છે। આ બાબતે કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે વિરોધ દર્શાવી બંને પ્રદેશના સાંસદોનું રાજીનામું માંગ્યું છે। આજ ભારત સરકારને પેકેજ કે નામ પર केंद्र शासित प्रदेशों को हमें बहुत बड़ा धोखा दिया है। आज केंद्र शासित प्रदेशों में बिजली का निजीकरण करने की बात उन्होंने कही है। अत्यंत दुख से कहना पड़ रहा है कि आज हमारा जो बिजली विभाग है वो बहुत अच्छा काम कर रहा है और वो कोई घाटे में नहीं है। दमन दीव और दादरा नगर हवेली की मैं अगर बात करूं तो यहां पर जब कांग्रेस की सरकार थी तब भारतीय जनता पार्टी के लोगों ने एक गलत अफवाह फैलाई थी और कहा था कि कांग्रेस पार्टी बिजली का निजीकरण करने जा रही है और उसके चलते बहुत बड़ा हंगामा किया था। पूरे दमन दीव में लोगों को रस्ते पे लेके उन्होंने बहुत बड़ा हंगामा किया था। हम भी साथ में आए थे, हमने भी समझाया था कि कांग्रेस कोई निजीकरण करना नहीं चाहती। आज सामने से जब आपकी पार्टी निजीकरण करने की बात कर रही है तो मैं आपसे सवाल करूंगा कि अब आप क्या करेंगे। और खास जो दो सांसद हैं उनको तो चूड़ियां पहन लेनी चाहिए और खासकर
हमारे दमन दीव के जो सांसद है लालू भाई पटेल, वो बार बार कहते हैं कि मेरी तो केंद्र सरकार में कोई सुनता नहीं है। अगर कोई नहीं सुनता है तो क्यों आप रेजिग्नेशन नहीं देते थे? और ये बहुत ही सीरियस बात है। मैं उनको इतना ही कहूंगा कि तुरंत आप स्पीकर को संसद में लिखिए। समाचारों में समय छे नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। लॉकडाउन नो भंग करी श्रमिकों ने आनंद लई रहेतो टेम्पो झड़पायो। અને મેડિક કંપનીના કામદારોને પગાર બાબતે હોબાળો। Bro, पहले लाइफ वाज सो इजी ना, वन मूवी यू डाउनलोड इन लाइक 3 आवर्स, सो मच ब्रेक टाइम। पर अब ना ये बैक टू बैक मूवीज देखने के चक्कर में मैं सुसु करना भी भूल जाता हूँ यार। 20 Mbps में 3 मूवीज के डाउनलोड इन जस्ट 10 मिनट्स, इतना फास्ट डाउनलोडिंग कि उठने का मन ही नहीं करता यार। एक्सक्यूज मी यार। इंट्रोड्यूसिंग डेन बूम बैंड, डबल द स्पीड, हाफ द प्राइस, नाउ ओनली डू अमेजिंग। Nagjua, redefining spaces. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। લોકડાઉનનો નિયમોનો ભંગ કરી વલસાડમાં 30 જેટલા શ્રમિકો ફરી આણંદ જતો ટેમ્પોને પોલીસે ધરમપુર ચોકડીથી પકડ્યો છે। શ્રમિકોને ઉતારી મૂકી ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। લોકડાઉનના નિયમોનો ભંગ કરી વલસાડમાં 30 જેટલા શ્રમિકો ફરી આણંદ જતો ટેમ્પોને પોલીસે ધરમપુર ચોકડીથી પકડ્યો છે। શ્રમિકોને ઉતારી મૂકી ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। વલસાડ શહેરમાં રહી મજૂરી કામ તેમજ છૂટક ધંધો કરનાર લોકો પોતાના વતન જવા માટે ટેમ્પોમાં નીકળ્યા હતા આનંદ જવા। જોકે સરકારી લોકડાઉનની ગાઈડલાઈન મુજબ ટેમ્પો કે ટ્રકને ખુલ્લા વાહનમાં કોઈ મુસાફરી કરી નહીં શકે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ એમાં નહીં રહી શકે છે, જેથી કરીને આ વાહનો પર બેન રાખવામાં આવ્યું હતું। જેને પગલે વલસાડ પોલીસે હાલ ટેમ્પો ચાલક સામે પગલાં ભરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે હાલ 30થી વધુ લોકોને ટેમ્પોમાંથી ઉતાર્યા છે અને ટેમ્પો પોલીસ મથક લાવવામાં આવ્યો છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। અને મેડિક કંપનીના કામદારોને પગાર બાબતે હોબાળો। ABI इंस्टीट्यूट वापी में पिछले 10 सालों में बेस्ट कंप्यूटर ट्रेनिंग सेंटर, जहां बेसिक कंप्यूटर कोर्स, टैली, ERP 9, DTP, इंडस्ट्रियल डिजाइनिंग, प्रोग्रामिंग लाइक C++, जावा, पाइथन, वेब डिजाइनिंग, स्पोकन इंग्लिश और कई सारे मेन कोर्स एक्सपर्ट टीचर्स द्वारा बेस्ट क्वालिटी के साथ सिखाए जाएंगे। EMI की आसान सुविधा उपलब्ध है।
योग्य मार्गदर्शन के साथ 100% नौकरी की संधि। छुट्टियों के लिए प्रवेश शुरू। हर एक प्रवेश के साथ सरप्राइज गिफ्ट भी उपलब्ध है। छुट्टियों में मिलने वाले डिस्काउंट का लाभ लें और हमारे नजदीकी सेंटर की मुलाकात लें। हमारा पता मुरारजी सर्कल और चनोद ABI इंस्टीट्यूट। બાદ ફરી આપનું સ્વાગત છે. ઉમરગામની વિસ્કો મેડિક કંપની પર કામ કરતા 200 જેટલા કામદારોને એપ્રિલ મહિનાનો અડધો પગાર આપતા કંપની સંચાલકો સામે હોબાળો મચાવ્યો. ઘટનાની જાણ થતા યુઆઈએના પ્રમુખ અને પોલીસે કામદારોને સમજાવવા માટે મામલો થાળે પડ્યો. ઉમરગામની વિસ્કો મેડિક કંપની પર કામ કરતા 200 જેટલા કામદારોને એપ્રિલ મહિનાનો અડધો પગાર આપતા કંપની સંચાલકો સામે હોબાળો મચાવ્યો છે. ઘટનાની જાણ થતા યુઆઈએ પ્રમુખ અને પોલીસે કામદારોને સમજાવતા મામલે થાળે પડ્યો છે. શનિવારે ઉમરગામ જીઆઈડીસી સ્થિત વિસ્કો મેડિક પેર કંપનીના અંદાજે 200 કામદારો કંપની બહાર એપ્રિલ મહિનાના આપેલા અડધા પગારની જગ્યાએ આખા મહિનાનો પગાર આપવા મામલે હોબાળો મચાવ્યો હતો અને કંપનીના સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરતા પોલીસને બોલાવવામાં આવી હતી. કંપની સંચાલકોનું કહેવું હતું કે લોકડાઉનના સમયમાં કંપની એપ્રિલ મહિનાના માત્ર 15 દિવસ ચાલુ હતી, તેટલા દિવસનો પગાર કંપનીએ મજદૂરોને ચૂકવી દીધેલ છે. આમ આ મામલો બિચકતા ઉમરગામ પોલીસ મથકના ઇન્ચાર્જ PIJ જે ડાભી કામદારોને કંપની દ્વારા તેઓને એપ્રિલ મહિનાના અપાયેલા પગાર બાબતે સમજ આપી હતી. આ સાથે યુઆઈએના પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ દ્વારા પણ કામદારોને સમજાવ્યા હતા. અંતે કંપની દ્વારા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી 3 દિવસમાં જે નિર્ણય આવે તે કામદારોને જણાવતા મામલે થાળે પડ્યો હતો. ટાઈમ માંગ રહે પર બોલ ભી રહે કે ગેરહાજરી લગા કે ક્યા કરોગે, ગેરહાજરી લગા કે ક્યા કરોગે, ફિર ભી આપકો નહીં કરના હૈ તો ચલે જાઓ. आपके बगैर कंपनी नहीं चलती, कंपनी के बगैर आप नहीं चलते. दोनों एक गाड़ी के दो पहिए जैसे हो, बराबर एक पहिया गिर जाएगा निकल जाएगा तो पूरी गाड़ी बंद. तो हम लोग के घर पे हम लोग आते हैं, बहुत यूपी से हम लोग आए यहाँ पे कमाने खाने के लिए. हम लोग के घर पे बीवी बच्चे सब लोग हैं, कमाने एक वाले एक है, खाने वाले 10 हैं. तो हम लोग खिलाएंगे 4000 रुपये में. हम लोग काम किए 10 दिन में 4000 रुपये में. बताओ मैं बीवी को क्या खिलाऊँ, बच्चों को क्या खिलाऊँ, रूम भाड़ा क्या. रूम भाड़ा 1 तारीख को आ जाता है, सुबह सुबह भाड़ा चाहिए. एक महीने का रोकेगा, दूसरे महीने बोलेगा भाई मैं अगले महीने का तुम छोड़ो. इस महीने आप लोग यूपी बिहार से हो? हम लोग यूपी महाराष्ट्र. मेरे को 15 दिन का सैलरी दिया गया. कितने दिन आया आप? 15 दिन आया हूँ. 15 दिन का सैलरी दिया गया है और बाकी सब दूसरी कंपनियों में उनको 165 के हिसाब से दिया गया है. ऊपर का भी जो नहीं आए हैं वो भी दिया गया है. अच्छा। और हम लोग को वो भी नहीं दिया है, वो भी नहीं दिया है. और प्लस ये लोग है ना हर साल में कुछ ना कुछ बंद करने के पीछे पड़े रहते हैं. गलत है. जिसका जो जितने दिन आया है, जितने दिन जो आया है उसको पगार मिला है. ऐसा कौन बोलता है कि हमें हम आए हैं और पगार नहीं मिला? बताओ सैलरी चेक करो बराबर और बताओ कि कहाँ गड़बड़ है. तो बोले नहीं हम यहाँ बैठेंगे, तो यहाँ बैठने से कोई सॉल्यूशन निकलता नहीं है. समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर.
भारतीय डाक द्वारा घरे घरे कैरी पान पहुंचाड़वामां आवशे। दादरा नगर हवेली ना नरोली विस्तार में एटीएम सेंटर में लागी भीषण आग। लॉकडाउन नो भंग करी श्रमिकों ने आनंद लई जतो टेम्पो झड़पायो। अने मेडिक कंपनी ना कामदारों ने पगार बाबते होबाळो। तो आता अत्यार सुधीना समाचार जोता रहो सिटी न्यूज। नमस्कार।